નમસ્કાર જમાવટ પરથી હું છું દેવર્ષ તમારી સાથે આજે તમે જે મારી પાછળ બોર્ડ જોઈ રહ્યા છો કાંતિભટ્ટ સ્મારક અને વાંચના લયનું લોકાર્પણ થયું છે અને એના સંદર્ભે મારે શ્રી કાંતિભટ્ટના ધર્મપત્ની શ્રી શીલાબેન ભટ્ટ જેઓ પણ વરિષ્ઠ પત્રકાર છે અને ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલે અને ભારત લેવલે જેમનું ખૂબ જ વિશાળ નામ છે એમને એમની સાથે મારે આજે વાત કરવી છે પ્રસંગે તો મારે તમને એ પૂછવાનું છે કે આ વિચાર તમને ક્યાંથી આવ્યો કાંતિભાઈ આખી જિંદગી પુસ્તકોને ખૂબ પ્રેમ કર્યો અને એનામાં સેન્સ ઓફ હિસ્ટ્રી હતી પાત્ર પત્રકાર નહોતા પત્રકાર તરીકે સેન્સ ઓફ હિસ્ટ્રી હતી એટલે એમણે જેટલું લખ્યું એમણે બહુ ચીવટથી સખત મહેનત કરીને સાચવ્યું અને એ સાચવેલું બધું જ એમણે એના માટે એક રૂમ બનાવ્યો એમાં ખાના બનાવ્યા અને ઓગણીસો સિત્તેરથી ચોથી ઓગસ્ટ બે હજાર ઓગણીસ સુધીમાં અઢાર હજાર પાંચસો દિવસ આવે એટલે અઢાર હજાર પાંચસો દિવસની દરેક કતરણ પર તારીખ લખી ગોળાકાર કરી હાઈલાઇટ કરીને સાચવેલી સો વિચાર આવવાની વાત જ નહોતી મારે ફરજ હતી બંધન હતું કે આવી લાઇબ્રેરી કરવી જ પડે બીજું એ કે આપણે આપણું કેરિયર હોય અને આપણે બહુ જાણીતા બનીએ પૈસા કમાઈએ મોટા થઈએ પરંતુ એ બધું અંગત હોય તો પણ પ્રાઇવેટ નું પબ્લિક બનાવવાનું કામ તો લાઇબ્રેરી જ કરી શકે એટલે મને વિચાર આવ્યો કે આ મારા જ ઘરમાં કોઈ ખૂણામાં બધું રહે કે કોઈના પણ ઘરમાં રહે એના કરતાં હવે કોઈ પણ આ બધાની માલિકી થઈ ગઈ આજથી અત્યાર સુધી કાંતિ ભટ્ટનું હતું કે મારું હતું તો એટલે વિચાર આવવાની વાત નહોતી આ મને દમાણ હતું ફરજ હતી તો એક મારે આપને એક ક્વેશ્ચન પણ પૂછવો છે કે કાંતિ ભટ્ટ અને પત્રકાર હતો ઘણા બધા પ્રસંગો હશે પણ એવો કોઈક પ્રસંગ કે જે તમારા હૃદયની બહુ જ નજીક હોય અને આજે જ્યારે લોકાર્પણ થયું ત્યારે એ પ્રસંગ અનાયાસે જ તે તમારા મગજમાં આમ ઉડતો 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 આવ્યો હોય એવું કહે એવા ઘણા બધા પ્રસંગ છે પરંતુ હું ખાસ એ કહીશ કે લગ્ન જન્મ અને મરણમાં એ માણસ નહોતા જઈ શકતા હું ફરી કહું છું આજે લોકો એટલું બધું લગ્નોમાં જાય છે જ્યારે પણ કોઈને ફોન કરો તો કે આજે મારે સગામાં લગ્ન છે મિત્રમાં લગ્ન છે જન્મ અને મરણ આ ત્રણેયમાં એટલો તો સમય પણ આપે છે લોકો ખોટું નથી કરતા હું એ નથી કહેવા માંગતી પરંતુ મને એ વાત ક્યારેય નહીં ભૂલાય કે ગુજરાતી પત્રકારત્વ કરતાં કરતાં અને કરવા માટે અને એમાં પરફેક્શન લાવવા માટે આ માણસ ક્યારે કોઈ લગ્ન કોઈ જન્મ કે કોઈ મરણમાં નહોતા ગયા નહોતા ગયા તો પત્રકારે તો પોતાની માતાના મારી દીકરીના અમારી દીકરીના પણ સ્મશાને નોતા આવ્યા ઓ અને પત્રકારત્વ ક્ષેત્રમાં જે લોકો કારકિર્દી બનાવવા માંગે છે એ લોકોને ખાસ તો કાંતિભટ્ટ સાહેબનું સાહિત્ય આખું આજથી અહીંથી લોકાર્પણમાં આવી ચૂક્યું છે પણ એવી એક બાબત જે તમારે કહેવી હોય કે ભાઈ જો તમારે પત્રકારત્વ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી છે તો કાંતિભટ્ટની આ બાબત તો તમારે યાદ કરવી જ પડે બહુ સરળ છે આ સવાલનો જવાબ તમારે જો સારાને સાચા પત્રકાર બનવું હોય તો પહેલાં તો પોતે તદ્દન વ્યવહારમાં જ સ્વ ચોખ્ખા રહેવું જોઈએ તમારે ખરેખર પૈસા કમાવો કંઈ ખોટું નથી શેરબજારમાં જાઓ બેંકના મેનેજર બનો ઇન્ટિરિયર ડિઝાઇનર બનો કેટરર બનો જે કરવું એ કરો ઓટોમોબાઈલના સ્પેરપાર્ટ્સને વેચો જે કરવું એ કરો કાપડિયા બનો દવાની દુકાન ખોલો પણ ખરેખર પૈસાનું આકર્ષણ ઓછું પણ જીવનમાં સંતોષ અને બીજાઓ માટે કંઈક કરવાનું આકર્ષણ હોય તો પત્રકાર બનો એ મારો પહેલો નિયમ છે કાંતિભટના જીવનમાંથી સમજેલો કે એ માણસે ક્યારેય પૈસા તરફ જોયું નહીં અને બીજી વાત કે ટ્રાવેલિંગ રીડિંગ અને મીટિંગ પીપલ જો આ ત્રણમાં તમને ઇન્ટરેસ્ટ ન હોય તો મહેરબાની કરીને પત્રકાર નહીં બનતા કારણ કે ઘણા પત્રકારો કે હું મારો ફોન નથી આપતો અરે તો 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 પત્રકાર જ ના કહેવાય કારણ કે જેટલા વધુ લોકો તને ફોન કરે તો માહિતી મળે એટલે જેને એમ વાંચવામાં રસ ન હોય ટ્રાવેલિંગમાં ન હોય અને જેને લોકોને મળવામાં રસ હોય એણે કદી પત્રકાર ન બનવું અને છેલ્લો સવાલ કે જે મને એક મારે પૂછવું હતું કે જ્યારે તમે આ બધું જ સાહિત્ય આ લોકારપણમાં મૂક્યું જ્યારે આવડી મોટી લાઇબ્રેરી બની વાંચના નહીં બનુ સ્મારક બન્યું ત્યારે હવે પછી ઘરમાં તમને ખાલી પહો વર્તશે ખરો ના એટલે એ હું એ ઘરમાં રહેતી નથી આ બધું લસ્ટ લઈ લે ના મને એમનો ખાલી પોહો એ રીતે નથી વર્તાતો પણ મને એક વર્તાય છે કે ગુજરાતી સમાજ પાસે કાંતિભટ્ટ નથી એ કેટલું એનું એક ખાલી જગ્યા દેખાય છે કે આજે કોઈ એવો પત્રકાર નથી માઈનો લાલ કે જે ધારે એ લખે અને છતાં પણ એ બ્રાન્ડેડનો હોય આજે શું છે પ્રો મોદી એન્ટી મોદી પ્રો મુસ્લિમ પ્રો હિન્દુ એ બધા ગાંડા વેડા બધા મૂર્ખાઓના સરદારો લાગે છે આ બધા બ્રાન્ડાઈઝેશન કરે ને તો ભટ્ટ એ એવો એવો એક પત્રકાર જેને આવી બધી એ બિયોન્ડ ડે ટુ ડે જર્નલિઝમ અને ડે ટુ ડે પોલિટિક્સની ઉપરનો માણસ હતો પોલિટિકલ હતો મને એમ લાગે છે કે જે ભ્રાન્ડાઇઝેશનથી દૂર રહીને જે પોતાનું ચાહે તેવું પત્રકાર કરી ગયો એ સમાજમાં એક ખોટ છે એ દેખાય છે આજે સારામાં સારા પત્રકારો હોય તો પહેલો સવાલ એ પૂછે તમે કયા પક્ષવાળા શોકિંગ એવું ના હોય આ એક સમાજ છે એ સમાજ અને નેતા સાથેનો એક સંબંધ હોય સમાજ એ નેતા સાથે લેવડ દેવડ કરતો હોય આપણે તો એનું રિપોર્ટિંગ કરવાનું હોય આપણે એમાં કાંઈ ભાગ ન હોય એટલે અત્યારે કેવું છે કે તમને એવું ક્યાંક લાગે છે કે ઓપિનિયન પેલાથી જ બાંધી દેવામાં આવે છે અને પછી એની ઇન્ફોર્મેશન એવું કહી દેવામાં આવે કે તમે તમારી રીતે ગોતી લેજો એ બધા નાના નાના વિષય છે એવું બધું કોઈ કરે છે કોઈ નથી કરતું એ વાત નથી મહત્વની મહત્વની વાત એ છે કે તમે તમારું સ્ટેજ બહુ મોટું બનાવો આ વિશ્વને સમજો આ વિશ્વનો ઇતિહાસ સમજો બીજે દેશમાં શું થાય છે સમજો પરી રેફરન્સ ટુ કોન્ટેક્ટ સમજો ને પછી જર્નલિઝમ કરો થેન્ક યુ સો મચ શિલાબેન અમારી સાથે વાત કરવા માટે થઈને અને આઈ હોપ કે આ જે અને સ્મારક જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે લોકાર્પણ કરવામાં આવ્યું છે એટલે વધુ ને વધુ પેઢી કાંતિભટ્ટને સમજે અને અહીંયા સુધી આવે થેન્ક યુ થેન્ક યુ સો મચ